જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું કે ટીવી ન્યૂઝના આપનો દિવસ શુભ રહે કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે દિવસ દરમિયાન કયા પ્રયોગો કરીશું કયા ઉપાયો કરીશું કેવી રીતે દિવસને શુભ બનાવીશું અને કયા નવા કામ કરવામાં આપણને સફળતા મળશે એ અંગેની ચર્ચા કરીએ છીએ વિશેષ કરીને દિવસ તમારો કેવો રહેશે પણ એની સાથે સાથે દિવસનો મહિમા શું છે એની પણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અત્યારે નવરાત્ર ચાલી રહી છે એટલે નવરાત્રમાં કયા માતાનું પૂજન કરશો તમારી કઈ મુરાદો પૂર્ણ થશે એ અંગે પણ આપણે ચર્ચા કરતા રહીએ છીએ તો દર્શક મિત્રો સમયને વગાડ્યા વગર આપણે શરૂ કરીએ આજનો પંચાંગ અને આજે કાલ રાત્રિ માતાનું જે છે એ વાસ્તવમાં કાલ રાત્રિ માતાનું નોરતું કહેવાય જેને સાતમું નવરાત્ર પણ કહેવામાં આવે છે કાલરાત્રિ માટે માટે એવું કહેવાય છે કે જે સહસ્ત્રાધાર ચક્રની અંદર જ્યારે માતાનો સ્થાપના થાય છે ત્યારે તમને કાલરાત્રિ માતા ઉદ્ભવ થાય છે દૈત્યોને હાણનારી લોકોને અનેક વિધિ ઉપાય કરનારી દરેક પ્રકારના વિકારોને દૂર કરનારી રક્ત વિકાર હોય કે રક્તની ઉણપ હોય એવા તમામ કાર્યો માતા જે કાલ રાત્રિ છે એના શરણમાં જવાથી થઈ શકે છે તો દર્શક મિત્રો મેન વસ્તુ છે એની આપણે ચર્ચા તો કરીશું પણ પહેલાં માતાને વંદન કરી લે ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમો સ્તુતે જય તમ દેવી ચામુંડે જય ભક્તા રિહારિણી જય સર્વગતે દેવી કાલ રાત્રિ નમોઝ તો એ માતા કાલ રાત્રિ છે એને આપણે વંદન કરી અને શરૂ કરીશું કેવો રહેશે આજનું પંચાંગ અને ત્યારબાદ આપણે જાણીશું માતાનું સ્વરૂપ અને રાશિનું ફળ આજે વિક્રમ સંમત બે હજાર ઇઠ્યોતેર સખ સંમત ઓગણીસો ચુમ્બાલીસ વીસમત પચીસો અડતાલીસ તારીખની વાત કરીએ તો આજે બીજી ઓક્ટોબર બે હજાર બાવીસ રવિવાર નો દિવસ રવિવાર એટલે કે પશ્ચિમ દિશાની યાત્રા માટે વર્જિત દિવસ ગણાય જો તમારે જવું હોય તો દહીં ખાઈ અને યાત્રા પર જઈ શકો છો આજે આસો સપ્તમી તિથિ છે એટલે સાતમી તિથિ કહેવાય સાતમ કહેવાય અને એ કાલ રાત્રિ માતાનું આજે નવરાત્ર કહેવાશે આજે કાલ રાત્રિ માતાનું પૂજન વિશેષ રીતે કરવાથી તમારા તમામ પ્રકારના વિકારો દૂર થાય છે દર્શક મિત્રો નક્ષત્ર આજે મૂળ રહેશે મૂળ નક્ષત્ર નક્ષત્ર કહેવાય એ નક્ષત્રની શાંતિ જે જાતકો જન્મતા હોય છે સત્યાવીસ કુમાનું પાણી સત્યાવીસ જગ્યાની માટી અને સત્યાવીસ ઔષધિઓ આ તમામનો પ્રયોગ કરી વિશિષ્ટ રીતે મંત્રોચ્ચાર દ્વારા નક્ષત્રોનું પૂજન કરી એ મૂળ નક્ષત્રની પૂજા કરવામાં આવે છે આજનો યોગ જે છે સૌભાગ્ય રહેશે સત્તર વાગીને ચાર મિનિટ સુધી એટલે સાંજના પાંચ ને ચાર સુધી સૌભાગ્ય યોગ રહેશે ત્યારબાદ શોભન યોગની શરૂઆત થશે સારો યોગ છે રાશિની વાત કરીશું તો આજે ધન રાશિમાં ચંદ્રમા નું ભ્રમણ રહેશે ભ ઢ ફ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે કરણની વાત કરીએ તો આજે ઘર કરણ સવારે સાત વાગીને ઓગણપચાસ મિનિટ સુધીથી અને ત્યાર બાદ બાલ કરણની શરૂઆત થશે આજે જે જાતકો જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા કે ટીવી ન્યૂઝના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારા જીવનની અંદર આવનાર તમામ અવરોધો માં ભગવતી દૂર કરે એવી અમારી પ્રાર્થના તો દર્શક મિત્રો પહેલા આપણે જોઈ લઈએ રાશિફળ મેષ રાશિથી શરૂઆત કરીશું અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આજે તમારા કામકાજમાં શરૂઆત સારી દેખાય છે યાત્રા વગેરે પર તમે જઈ શકો છો ગ્રેહક્લેશ વગેરેમાં તમને રાહત મળશે અભ્યાસ વગેરે જે વિદ્યાર્થીઓ કરી રહ્યા છો તમારા માટે દિવસ સારો અને ઉત્તમ રહેશે નવા વિદ્યાર્થીઓ માટે નવી દિશા અથવા નવી ગતિ અથવા નવી જગ્યાએ એડમિશન મળી શકે છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ પિતૃદેવતાએ નમઃ કરી અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના માણ જાતકો માટે આજનો દિવસ એકંદરે શુભ રહેશે તમારે ઘણી બધી ઈચ્છાઓ પરિપૂર્ણ થશે સંતાન સંબંધીની ચિંતા હોય કે પછી તમારા નોકરી કે વ્યાપારની ચિંતા હોય એમાં તમને રાહત મળશે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે ભાઈઓ ભાઈઓ વચ્ચે થોડા મત મતાંતર થશે અને કદાચ તમને વિદેશ યાત્રા વગેરેમાં ફાયદો થશે શું કરશો તમે તો આજે ગોળ ખવડાવી ગાયને દિવસની શરૂઆત કરજો દેવતાને તર્પણ અવશ્ય કરજો હવે આપણે જોઈએ મિથુન રાશિ તમારા માટે આજનો દિવસ એકંદરે સારો છે યાત્રા વગેરે પર તમે પણ જઈ શકો છો નાણાંકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની કોર્ટ કચેરીમાં તમને ફાયદો થશે નૂતન એટલે કે નવો વ્યાપાર જો કરવા માંગતા હો તો નવા વ્યાપારમાં થોડું ધ્યાન રાખવું પડશે નોકરી વગેરેમાં પ્રમોશન અને સ્વાસ્થ્ય અંગેની ચિંતામાં રાહત થશે ગ્રેહ ક્લેશથી દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવો દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કર્કરાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે એકંદરે તમારા કામકાજમાં રાહત થઈ રહી છે ધંધો પણ તમારો ચાલી રહ્યો છે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવી રહ્યું છે માતા પિતાની વચ્ચે જે અંતર હતું એ અંતર દૂર થઈ ગયું છે સંતાન સંબંધિત જે ચિંતા હતી એમાં રાહત થશે લગ્ન વગેરેની વાતોમાં પણ સફળતા મળશે ખાસ કરીને પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે ઉતાવળ કરીને કોઈ કામ બગાડવું નહીં અને કોઈની સાથે ખોટી દલીલોમાં ઉતારવાની જરૂર નથી શું કરશો તો આજે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે પિતૃદેવતાઓને તર્પણ અવશ્ય કરવું ચાલો હવે આપણે જોઈશું દર્શક મિત્રો સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે એકંદરે દિવસ તો સારો છે ઉત્સાહથી દિવસ પસાર થાય એવું લાગે છે પતિ પત્નીના સંબંધો સારા છે સંતાન સંબંધી ચિંતાઓમાં પણ રાહત મળશે આવકની દ્રષ્ટિએ સમય થોડો ખરાબ દેખાય છે એટલે આવક જોઈએ એવી મળતી નથી પરંતુ કેટલાક પ્રોજેક્ટ તમારા મગજની અંદર હતા એ પ્રોજેક્ટ પૂર્ણ થાય એવા કિનારા ઉપર આવી ગયા હોય એવા સંકેતો ગ્રહોનો મળે છે થોડાક ઈચ્છાઓ અને પ્રતિક્ષાઓ મળી અને તમારું કામ ચલાવો એ વધારે જરૂરી છે સમય પ્રમાણે બદલવાનું હોય તો બદલાઈને પણ કામ તમારે કરવું જોઈએ શું કરશો તમે તો આજે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે કન્યા રાશિની વાત કરીશું તો તમારા માટે એકંદરેથી સારો છે યાત્રા વગેરે પર જવાનું થઈ શકે છે પતિ પત્નીના સંબંધો સારા છે આવકની દૃષ્ટિએ સમય સારો છે જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન આવશે વિદેશ યાત્રા વગેરેની ફાઇલો તમારી આવી શકે છે સરકાર સાથેના લેણાંની અંદર પણ તમને ફાયદો થાય એવા સંકેતો દેખાય છે પેન્શન વગેરેની જે વાતો હશે કદાચ એમાં જે અડચણ હતી એ અડચણ દૂર થઈ જશે શું કરશો તમે તો આજે તમારે એક ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું તુલા રાશિ રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજમાં તો રાહત છે ધંધા વ્યાપારની અંદર પણ સફળતા મળશે નવા લોકોની મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે જો બિઝનેસ કે વ્યાપારમાં તમે જોડાયેલા હો અથવા તો કોઈ એવું કામ કરતા હો તો કે જે કામથી તમને લાભ ન થતો હોય તો એની જગ્યાએ અન્ય કામમાં પણ તમે જોડાઈ શકો છો નોકરી વગેરેમાં પ્રમોશન અથવા તો ટ્રાન્સફર એ બંને વસ્તુ બની શકે છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બને છે એટલે આમ જોવા જઈએ તો એકંદરે દિવસ સારો કહેવાય શું કરશો તમે તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો પ્રયોગ કરી પીપળે જળ ચડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજની શરૂઆત તો સારી છે નાની મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે પતિ પત્ની વચ્ચેના અંતરમાં રાહત થશે કોર્ટ કચેરીમાં કદાચ તમારી મેટર છે તેમાં સમાધાન થાય એવા સંકેતો દેખાય છે સંતાનને લઈને થોડી ચિંતા તમારા મગજની અંદર રહેશે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે જમીન મકાનના કેટલાક પ્રશ્નો તમારા જે હલ થયા ન હતા એનો હલ આજે થઈ જશે શું કરશો તો ગાયને ગોળ ખવડાવી પિતૃતર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ ધનરાશિ ભણ પધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજ તો સારા છે નવા વ્યક્તિઓની મુલાકાત પણ થશે ધંધો પણ તમારો સારો એકંદરે ચાલશે નોકરી વગેરેમાં થોડી ચિંતા થાય એવું દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવાની જરૂર નથી અને એકા સામાન્ય રીતે તમારે કોઈ પણ વ્યક્તિને આપણે એના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં એ આર્થિક રીતની વાત હોય કે પછી તમારા ઘરેલું વાત હોય કે પછી ધંધાની વાત હોય દરેક જગ્યાએ સાવધાન રહીને કામ કરવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ દેવતાએ નમઃ કરીનો મંત્રનો જાપ કરી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજમાં થોડી રાહત થતી હોય એવું લાગે છે આવકની દૃષ્ટિએ સમય સારો દેખાતો નથી જે ગ્રાહક જે તમે કામ કરતા હતા એ કામની અંદર પણ મોટી સફળતા દેખાતી નથી પતિ પત્નીના સંબંધો સારા છે સંતાન અંગેની ચિંતા તમને સતાવશે બીમારીની અંદર વધારો થતો હોય એવું લાગે છે એટલે બીમારી પ્રત્યે બેદરકાર રહેવાની જરૂર લાગતી નથી જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે અને ખાસ કરીને તમારા માટે અભ્યાસાર્થી વિદ્યાર્થીઓ માટે સમય સારો અને ઉત્તમ રહેશે શું કરશો તમે તો આજે ગરીબને ભોજન કરાવો પિતૃને તર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ કુંભરાશિ ઘા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજમાં રાહત થઈ રહી છે તમારા જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન થઈ ચૂક્યું છે ખાસ કરીને આર્થિક રીતે જે સમય તકલીફમાં હતો એ પણ તમે સમય સારો છે નવા વ્યક્તિઓની મુલાકાત પણ તમને ફાયદો કરાવશે ધંધા વ્યાપારમાં પણ તમને લાભ મળશે નોકરી વગેરેમાં આગળ જવાનું અથવા તો પ્રમોશન થવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે શું કરશો તમે તો આજે ગરીબને ભોજન કરાવો અને ખાસ કરીને દેવતાનું તર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો મીન રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજમાં તો રાહત છે ધંધો પણ તમારો સારો ચાલશે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર લાગતી નથી જો તમે કોઈની સાથે સંબંધમાં હો તો એ સંબંધને જાળવી રાખવાનું માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે સંતાન સંબંધી ચિંતા થોડી વધારે થાય એવું દેખાય છે ખાસ કરીને તમારે આજે બીમારીથી પણ સાવધાન રહેવાની જરૂર છે નાની મોટી બીમારીની શરૂઆત પણ થઈ શકે છે માટે થોડું ધ્યાન રાખીને કામ કરવું પડશે શું કરશો તમે તો આજે પીપળે જળ ચઢાવી અને ખાસ કરીને પિતૃને તર્પણ કરી અને ગરીબને ભોજન આપી

એ જ આવી આંખમાંથી જે પેલો અગ્નિ વર્ષા થઈ રહી છે શ્વાસ લે છે તો એમાંથી અગ્નિની તણખા ઉડી રહ્યા છે એમ કે સ્વરૂપ છે ચાર હાથ વાળી ખપ્પર હાથમાં ખડગ રાખેલું છે એટલે કાપી નાખવા માટે જ છે અને અભય મુદ્રા આપેલી છે સૌથી મોટી શ્રેષ્ઠ વસ્તુ છે અભય મુદ્રા અભય મુદ્રા એટલે તમને એમ કહે છે ભાઈ ભય કરવાની જરૂર નથી તમને ડર તો લાગે છે પણ એ ડરની ડરવાની પણ જરૂર નથી માતા અભય મુદ્રા તમને અર્પણ કરી રહી છે અભય કરે છે મારી શરણમાં આવશો તો તમે અભય રહેશો જો સહસ્ત્રાધાર ચક્ર તમે સિદ્ધ કરવા જશો તો આવી સ્થિતિનું નિર્માણ અવશ્ય થશે અને એ વખતે જ તમારે ગુરુની જરૂર પડે જો ગુરુ હોય તો તમને એમાંથી બહાર કાઢી શકે જો કદાચ તમે ગભરાઈ ગયા તો તમારા માટે નુકસાન છે કારણ કે કાલ રાત્રિ માતા ત્રણ આંખો છે ત્રણ આંખો નો મતલબ છે કે ત્રીજી આંખ જો ખુલશે તો બરબાદ દેશે જેમ શિવજીની ત્રીજી નેત્ર ખુલે એટલે સૃષ્ટિનો નાશ થાય એમ આ કાલ માતાનું પણ જો ત્રીજું નેત્ર ખુલે તો તમે સમજો સૃષ્ટિનો નાશ થાય માટે માતાને ત્રીજું નેત્ર બને ત્યાં સુધી ખોલવાની આપણે પ્રયત્ન નહીં કરવાનો ત્રીજી વસ્તુ માતાનું વાહન જે છે ગર્ધવ છે ગર્ધવનો નો અર્થ છે ગધેડો ગધેડાનો અર્થ શું એને તમે એમ સમજો કે ગધેડો એટલે સામાન્ય નહીં ગધાનો અર્થ છે કાલ રાત્રિ માતાનું વાહન એટલે જ્યારે એ પોતાના પર આવે છે એટલે હણમાં પર આવે છે ત્યારે એને કશું દેખાતું નથી એટલે એક જ વાજુ જેમ ગધાળ પર આપણે ભાર મૂકી દઈએ અને એ ચાલ્યા જ કરે એ જ રીતે માતા કાલ રાત્રિ જ્યારે દિમાગમાં ચડ્યો કે શત્રુઓનો વધ કરવો છે એટલે એ કરી દે છૂટકો જ્યાં સુધી એ ન કરી લે ત્યાં સુધી અને ચેન પડતું નથી દર્શક મિત્રો જો તમને પેટની બીમારી છે તમારા પેટમાં દુખાવો છે કેન્સર જેવી બીમારી બીમારી છે છે લોહીના શરીરની અંદર જો તમને લોહી બનતું જ હોય ચાલતી હોય આવી તમામ બીમારીઓનું મૂળ જે છે એ કાલ રાત્રિ માતા પાસે છે એને તમારે એમાંથી બહાર નીકળવું હોય તો કાલ રાત્રિ માતાનું પૂજન એનું અર્ચન એની આરાધના કરવી જોઈએ હવે અહીં આપણે જો વાત કરી રહ્યા છીએ કે શસ્ત્રાધાર ચક્રની અંદર જ્યારે માતા તમારે સહસ્ત્ર વેદન ચક્રમાં તમે પહોંચો છો એનો અર્થ થાય કે ભૂત ભવિષ્ય વર્તમાન તમે ત્રણેય વસ્તુના તમે જ્ઞાતા થાવ છો હવે એ જ્યારે આવી પરિસ્થિતિ તમારી પાસે આવશે એટલે તમારું મગજ કામ નહીં કરે એ કાલ રાત્રિ સ્વરૂપ થઈ જશે તમે વિચલિત થઈ જશો તમે ગભરાઈ જશો એ ડરો નહીં ગભરાઓ નહીં એના માટે જ માતા તમને અભય મુદ્રા આપે છે બસ આ છે કાલ રાત્રે માતા જો કોઈ બીમાર છો તો સ્થાપન તો આપણે પહેલા પણ બતાયેલું છે બસ એ જ રીતે અન ન ખ્યાલ આવે તો તમને અમારા આદ્ય શક્તિ સ્પેશિયલ પ્રોગ્રામ જે અમે આપીએ છે માતા આદ્ય શક્તિનો આરાધનાનો એ કાર્યક્રમની અંદર તમે જોઈ શકો છો કાલ રાત્રે માતાની આરાધના કરતી વખતે તમારે ખાસ કરીને જે વસ્ત્ર છે નીચે પાથરવાનું પાટલા પર એ કાળું હોવું જોઈએ ચોખાની ઢગલી મૂકો એના પર સુપારી શીખાએ તો એઝ ઇટ ઈઝ હશે એને નારછડી વગેરે પહેરાવો નવડાવો તમે પણ નહાવો રાત્રે નવ વાગ્યા પછી પૂજન કરવાનું છે આ આ એની વિશેષતા છે બધી વસ્તુઓ તમારે ધરાવવાની છે એવું નથી કે તમારે એક જ વસ્તુ ધરાવવાની છે માતાને તમે પંચમેવા અને તમામ વસ્તુ એટલે કે પાંચ મેવા પહેલાં ધરાવવાનું પંચ મેવા પછી તમારે શું કરવાનું કે માતાને પાંચ પ્રકારના ફળ આ તો મિત્રો પૂજાનો વિષય જ છે જ્યારે તમે પૂજા કરી રહ્યા છો તો આ વસ્તુની જરૂર પડવાની પડવાની ને પડવાની એટલે તમારે એમાં કોઈ બાંધછોડ આપણે કરવાની જરૂર રહેતી જ નથી એટલે માતા કાલ રાત્રિ છે તો એ ગમે તે રાત માતા છે પંચમેવાનો પ્રયોગ જરૂરથી કરવાનો છે બીજું તમને એક વસ્તુ કહેવી કે એની અંદર માતાને કાળા તલના લાડુ ખાસ પ્રિય છે ગોળથી બનાવેલા કાળા તલના લાડુ જો ઘી ચોડીને એને બનાવવામાં આવે છે ગોળ અને કાળા તલ અને ઘી નો ઉપયોગ કરીને પછી સાકર પણ માતા માટે સારી હોય છે કાજુ કેસર કેસર એટલે જે આવે છે એ તમે જાણો છો પીળા કલરની એટલે કેસર અને કાજુ આ વસ્તુ તમારે ખાસ જરૂરી માતામાં હોય છે ઔષધિ તરીકે જો વિચાર કરો તો મિત્રો એ નાગ કેસર એ પણ કેસર નું જ નામ આવ્યો પણ એ નાગ કેસરદાને ઝીણા ઝીણા દાણા આવે છે એનો પ્રયોગ ખરેખર જે બહેનોને કોઈ પિરિયડનો કે એવો કોઈ પ્રોબ્લેમ હોય તો એ લોકોને આ વસ્તુ આપવામાં આવે છે અને એનાથી સારું થાય છે એટલે પહેલાં જ આમાં આવી ગયું કે માતા કાલ રાત્રિ જે છે એ ખરેખર રક્ત વિકારને દૂર કરનારી દેવી છે કેન્સર હોય કે કોઈ ગાંઠ હોય કે એ તમામ માટે પણ આ માતાનું પૂજન થઈ શકે છે તમે જેના માટે કરતા હો નાહી ધોઈને તમે બેસો

તો મિત્રો આ રીતે તમે આરાધના કરી શકો છો અને તમારા જીવનને કૃતાર્થ કરી શકો છો અને આ નવ દુર્ગાઓમાંથી સાતમી દુર્ગા એટલે કાલ રાત્રિ માતાની કૃપા તમારા ઉપર અવશ્ય વરસી જશે એટલે આચાર્ય દુર્ગા શાસ્ત્રીને આપશો રજા આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર જય માતાજી